મારો ઠાકુર પધારે છે, મને મારા કનૈયાની કથા સંભળાવો. રાજા, ચોથા દિવસનો આજ સંધ્યાકાળ છે, તે જલપાન નથી કર્યું, ફળ આહાર નથી કર્યું. જો તને ભૂખ લાગી હોય તો ફળ આહાર કરી લે, અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. રાજા, નહીં બાપજી, મને નથી ભૂખ લાગી, નથી તરસ લાગી, કારણ જ્યાં કથાપાન મળે ને આ જલપાનની શું જરૂર છે? મારે જલપાન નથી કરવું, તમે મને મારા ઠાકુરની કથા સંભળાવો, મારા કૃષ્ણની કથા સંભળાવો. આટલી રતિ જોઈ, આટલો ભાવ જોઈ, અને સુખદેવજી મહારાજ અતિશય આનંદ પામી અને સાધુવાદ દેતા કહે છે, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાત પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મષગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. જ્યાં ભાગવતને પ્રાધાન્ય આપ્યું છે સાહેબ, ને મારે જળની જરૂર નથી, મારે મારા ઠાકુરની કથા સાંભળવી છે. સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થાય છે. ખૂબ દાઈજો અપાયો, અને જ્યારે દીકરીની વિદાયનો પ્રસંગ આવે છે એ સમયે મથુરાનો રાજા એવો કંસ પોતાની બહેનને વળાવવા માટે નીકળે છે, જ્યારે ત્યારે પોતે સારથી બન્યો છે. બધા મથુરાના લોકોએ એને વધાવ્યો છે. જુઓ તો ખરા, ક્યાં રાજા અને ક્યાં એક સારથી પોતાની બહેનને કેટલો પ્રેમ કરે છે. આજ પોતાની બહેનને મૂકવા માટે પોતે સારથી બની ગયો, ખૂબ ગમ્યો છે બધાને. પણ એ કંસનો પાપાચાર હતો આ જગત ઉપર, એટલે પોતાની બહેનને દેવકી અને વસુદેવને રથમાં બેસાડીને જ્યાં લઈને જાય છે, એ સમયે ભગવાનને થયું કે મારે જે મા દેવકીના ઉદરથી જન્મ લેવો, અને મારી માના જ રથનો સારથી વળી આ દુષ્ટ કંસ, આ ન ચાલે. એટલે ભગવાને બરાબર જ્યારે રથ મધ્યમાં પહોંચ્યો, માર્ગમાં જાય છે, આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કહીને આટલો પ્રેમ કરે છે, રાજા મટી અને સારથી બન્યો, પણ તને ખબર નથી તારી બહેન દેવકીનું આઠમું સંતાન, તારું મૃત્યુ, તારો કાળ છે. શબ્દને સાંભળ્યા આકાશવાણીના એકદમ ઘોડાની લગામો ખેંચી રથને ઉભો રાખ્યો છે. નીચે ઉતરી દેવકીનો હાથ પકડી નીચે ઉતારી અને વાળનો ચોટલો પકડી અને આ ધરતી ઉપર કંસ ઢસડે છે, જેના માથે એ રાજા મટી અને સારથી બન્યો તો એ જ દેવકીને હવે ઢસડી રહ્યો છે. દેવકી કહે છે, ભાઈ શું કરે છે તું આ? કંસ કહે છે, તે વચન ન સાંભળ્યું આકાશવાણીનું? તારા આઠમા સંતાનથી મારું મૃત્યુ છે. કંસે વિચાર લીધું કે આઠમું સંતાન તો આવે ને કે જો માં રહે, દેવકીને જ મારી નાખું એટલે આઠમું સંતાન આવે જ નહીં, મારે મૃત્યુનો ભય ન સતાવે. જ્યાં ખડગને કાઢી અને દેવકીને મારવા જાય એ પહેલા વસુદેવજી મહારાજ હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો? એક સ્ત્રી હત્યાનું પાપ કરશો? તમારી બહેન છે એને મારશો? એને પણ કહે છે કે વસુદેવજી મહારાજ, તમે આકાશવાણીના વચનો સાંભળ્યા નહીં? વસુદેવજી કહે છે કે મહારાજ, હું તમને વચન આપું છું, તમે દેવકીને ન મારો. અમારી સંસાર વાટિકામાં જેટલા પણ સંતાનો થશે એ બધા સંતાનો હું તમને આપી દઈશ, તમે દેવકીને ન મારો. કંસને આ વાત જરાક મગજમાં ઉતરી છે. વસુદેવ અને દેવકીને બંદી બનાવી કારાવાસમાં કેદ કર્યા છે. કારાવાસની અંદર કેદ કર્યા, ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સંસાર વાટિકામાં વસુદેવ અને દેવકીને પ્રથમ પુષ્પ ખીલ્યું, એક બાળકનો દીકરાનો જન્મ થાય છે. વસુદેવજી મહારાજ કહે છે, દેવી લાવો એ બાળકને કંસને દેવાનું છે. પતિદેવ, આ તો મારું પહેલું બાળક છે, આને મારીને શું કામ મને માને મારી કુખ શું કામ એને ઉજડ બનાવો છો? આને ન મારો. વસુદેવજી મહારાજ કહે છે, દેવી મેં આપેલું વચન મારે પૂર્ણ કરવું રહ્યું, વચન નિભાવવાનું જ રહ્યું છે, મારું વચન મિથ્યા ન થાય. દેવકીના હાથમાંથી બાળકને લઈ વસુદેવજી મહારાજ કંસ પાસે જઈને કહે છે, લ્યો મહારાજ, અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ આ પેલું બાળક. કંસે વિચાર કર્યો, આ તો પેલું છે, મારું મૃત્યુ તો આઠમાંથી છે, આને શું કામ મારું?
કંસ કહે છે વસુદેવજી મહારાજ આ તો મારો ભાણેજ છે અને બાળ હત્યાનું પાપ હું શું કામ લઉં, આ તો પેલો છે, મારે તો આઠમાંથી મતલબ છે. મહારાજ હું પણ આપણે એ જ કહેવાનો હતો, પણ હું શું કહું આપને, મેં મારું વચન નિભાવ્યું છે, મેં તમને બાળક દેવા માટે આવ્યો છું, પછી આપણને જેમ લાગે તેમ જાઓ, આ બાળકને પાછું લઈ જાઓ, દેવકીને આપી દો. વસુદેવજી મહારાજ આવીને દેવકીના હાથમાં આ બાળક આપ્યું, લે કંસે આ બાળક પાછું મોકલાવ્યું છે, એને તો આઠમાંથી મતલબ છે. થોડા દિવસો વ્યતીત થયા, આ વાતની ખબર દેવર્ષિ નારદને પડી. એટલે નારદે કીધું કે આમ નહીં ચાલે, કારણ કે કંસ જો બાળકને મારશે નહીં તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો કૃષ્ણ પ્રગટશે નહીં. સાહેબ નારદ આવ્યા છે કંસ પાસે. કંસ કુશળ મજામાં બધું? અરે નારદજી આપના આશીર્વાદથી બધું કુશળ છે, બધું ક્ષેમ છે. નારદ કહે છે, ખાક ક્ષેમ હોય આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે નહીં મહારાજ, મને બરાબર યાદ છે કે દેવકીને આઠમા સંતાનથી મારું મૃત્યુ છે, પણ હજી તો દેવકીને પેલું બાળક આવ્યું છે, હું આઠમાની રાહ જોઉં છું. નારદ કહે છે, તું મહામૂર્ખ છે, આકાશવાણીના વચનો શું હતા? દેવકીના આઠમા સંતાનથી મૃત્યુ, પણ ક્યાંથી આઠમું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, ક્યાંથી? મહારાજ આ વાતને હું સમજો નહીં તમારી. દેવર્ષિ નારદે એક ફૂલ મગાવ્યું, એક ફૂલની આઠ પાંખડીઓ રખાવી અને એક પાંખડી ઉપર હાથ રાખીને કહે છે કે રાજા ગણ અહીંથી આઠમું કેટલામું છે. એ ગણી લીધા બાદ વળી પાછી બીજી પાંખડી, ત્રીજી પાંખડી, બધી જ પાંખડી ઉપર આંગળી રખાવી અને કંસને એવો ભ્રમિત કર્યો, એવો ભ્રમિત કર્યો છે. કંસ કહે છે, મહારાજ નારદજી તમે એમ કહો છો બાળકને મારી નાખું? કંસ કહે છે, હું નારદજી કહે છે કે હું એવું નથી કહેતો કે તું બાળકને મારી નાખ, હું તો તને બસ માત્ર આકાશવાણીના વચનોનો અર્થ સમજાવવા આવ્યો હતો, બાકી તારે જે કરવું હોય તે કર, હું આ ચાલ્યો. નારાયણ નારાયણ, નારદજી નીકળી ગયા. કંસે વિચાર કર્યો કે મારે હવે કોઈ જાતનો ભય મારા ઉપર રાખવો નથી, ગયો કારાવાસમાં. દેવકીને કહે છે, લાવ દેવકી તારા બાળકને. દેવકીએ ખૂબ આજીજી કહ્યા છે, ભાઈ આ તારો ભાણેજ છે, તને શું મારશે? છતાં પણ કંસ ન સમજ્યો, દેવકીના હાથમાંથી બાળકને છીનવી લઈ અને વસુદેવ અને દેવકીની નજર સામે એ બાળકના મસ્તકને એના બે પગ પકડી અને બાળકને દિવાલમાં પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો. દિવાલ ઉપર રક્તની ધારાઓ છૂટી ગઈ છે. ભાગવતકાર કહે છે, આમ કરતા કરતા છ બાળકોને માર્યા છે. એમ કહે છે કે કારાવાસની એક પણ દિવાલ એવી નથી કે જ્યાં દેવકીના બાળકોનું રક્ત ન હોય. એ રક્તને જોઈ અને દેવકી સતત રુદન કર્યા કરે છે, એના દીકરાઓને યાદ કર્યા કરે છે. પાપાચાર વધ્યો અને અંતે કહેવાય છે કે ભગવાન સ્વર્ગના દેવતાઓ વિષ્ણુ પાસે ગયા, નારદ પાસે જઈ આ ધરતી પણ ગાયનું રૂપ લઈ અને ભગવાન નારાયણ પાસે ગયા છે. નારાયણ પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, હે વિષ્ણુ, હવે આ ધરતી ઉપર પાપાચાર વધ્યો છે અને ધરતી પણ કહે છે ગાયના રૂપની અંદર આવેલી કે પ્રભુ મારા ઉપર કદાચ મોટી મોટી બિલ્ડિંગો થાય ને એનો મને વજન નથી લાગતો, પણ આ ધરતી પર જ્યારે પાપ વધે છે ત્યારે પાપનો વજન મને લાગે છે, માટે હે નાથ હવે દયા કરો, આપ હવે આપનું પ્રાગટ્ય લ્યો અને આ કંસનો પાપાચાર બહુ વધ્યો છે, હવે કંસના પાપાચારને એમાંથી અમને છોડાવો. દેવતાઓએ પ્રાર્થના કરી ભગવાનની અને ભગવાન કહે છે કે હે દેવતાઓ, તમે તમારા સ્થાનકે ફરી પાછા જાઓ, હું મારી વાકસુધા અને મારી લીલાસુધા હું આ જગતને આપી રહ્યો છું, તમે જાઓ, હવે તમે નિર્ભય થઈ જાઓ, હું આવી રહ્યો છું. અને એ સમયે તમામ દેવતાઓ ગયા અને ભગવાને એ જ સમયે શેષને બોલાવ્યા. શેષને કહે છે કે શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બનીને ખૂબ સેવા કરી, પણ હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હું તમારી સેવા કરીશ. દેવકીના ઉદરમાં જઈને તમારું સ્થાન ગ્રહણ કરો, ત્યાંથી તમારું સંકર્ષણ થઈ અને રોહિણીના બીજા પત્ની, વસુદેવજીના બીજા પત્ની રોહિણી છે, એ રોહિણીના ઉદરમાં તમે જાશો એટલે દેવકીનો સાતમો ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. ભલે પ્રભુ જેવી આપની આજ્ઞા. શેષ ગયા દેવકીના ઉદરમાં. આ બાજુ ભગવાને માયાને બોલાવી, માયા તું જ્યાં સુધી મને આ લીલામાં સહાય નહીં કરે ત્યાં સુધી હું આ લીલા નહીં કરી શકું, એક કામ કરો,
देवी की ना उदर नी अंदर रहेला शेष नु संकर्षण करी अने रोहिणी ना उदर नी अंदर पधरावो अने तमे नंद बाबा ने त्यां यशोदा नी गोद मां आवजो अने हूँ देवकी ना कुख थी आवीश तमे मने आ लीला मां थोड़ी सहाय करो हूँ तमने आ जगत नी अंदर महामाया तरीके प्रसिद्ध करी देश अने चंडी पाठ मां लखू नंद गोप गृहे जाता यशोदा गर्भ संभवा नंदजी ना घरे जवा माटे जे सहाय करी अने एज माया एज शक्ति एटले महामाया महामाया तरीके जगत में प्रसिद्ध करी छे। तमे मने सहाय करो भले प्रभु जेवी आपनी आज्ञा एज समये मायाए संकर्षण करी अने शेष ने रोहिणी में पधरायवा शेष रोहिणी में माया यशोदा में अने स्वयं ब्रह्म हवे देविकी में पधार्या छे। देविकी ना उदर नी अंदर ब्रह्म पधार्या छे। धीमे धीमे समय व्यतीत थयो अने कहेवाय छे के भाद्रवा सुद छठ ना दिवसे भगवान दाऊजी महाराज नु प्रागट्य थयो। बोलिए दाऊजी महाराज की। भगवान दाऊजी महाराज नु प्रागट्य थयो भाद्रवा सुद छठ ना दिवसे। आ बाजु सैनिको ए समाचार आप्या कंस ने महाराज देवकी ने सातमो गर्भ रह्यो नथी। कंस कहे छे भाईओ ए तो सारू थयो आपणे एक ने ओछो मारवो बाळ हत्या नु पाप न लेवू हवे आवे ई आठमो। અને કંસ હવે એકદમ સાવધાન થઈ ગયો કારણ હવે આવી આઠમો છે અને આઠમો ગર્ભ આવે છે એટલે તૈયારી રાખો। તમામ સૈનિકોને કહે છે કે કડક એવો ચોકી પેરો કરાવ્યો અને ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો। સૈનિકોને આજ્ઞા આપી કે સાંભળો જેવો પણ બાળકને રડવાનો અવાજ આવે એટલે તરત મને બોલાવી દેજો જરાય વાર ન લગાડતા કારણ હવે આવી આઠમો છે। અને ભગવાને માયા કરી છે સાહેબ શિયાળો ગયો અને ઉનાળો આવ્યો ઉનાળો ગયો અને ચોમાસું બેઠું જેઠ માસ આવ્યો જેઠ ગયો અષાઢ આવ્યો આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસવા લાગ્યા વીજળીના કડાકાઓ થવા લાગ્યા નદીઓ અને નાળાઓ મીડા છલકાવા અને મોરલાઓ પોતાની ડોકના ત્રણ ત્રણ ટુકડા કરી અને બોલે દેડકાઓ મીડા છે ગુજારબ કરવા अषाढ़ उजालम मेघ मलालम बनी बहालम जलधारम दारुण कारम मयूर पुकारम कड़ी लतारम।